નમસ્કાર મિત્રો, હું છું સોનલ દોમડી અને તમે જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ. મિત્રો, ટેટ ટાટની એક્ઝામની જે તૈયારી કરતા મિત્રો છે, આ મિત્રો માટે હું વારંવાર પ્રિપરેશનના જે વિડીયો બનાવતી રહું છું, અલગ અલગ વિષયોને લઈને, અલગ અલગ સબ્જેક્ટ લઈને. તો આજે વિષયોમાં મનોવિજ્ઞાન આપણે જોતા હતા. આજે આપણે જોવાનો છે ગુજરાતી વ્યાકરણ, અને ગુજરાતી વ્યાકરણમાં પણ જે આપણને અઘરું પડે છે એ છંદ વિશે આપણે આજે જોવાના છીએ કે છંદ ને આપણે પરીક્ષામાં આવે તો ઓળખી કેવી રીતે શકીએ. આ જે ક્વેશ્ચન છે એ ટેટ ટાટ ને લગતા મિત્રોને તો હોય જ છે, એક્ઝામની તૈયારી કરતા મિત્રોને, ઇવન જે 10મા 12માની બોર્ડમાં હોય છે તેને પણ ગુજરાતીની જો તૈયારી કરવી હોય તો સરળતાથી છંદ કેવી રીતે ઓળખી શકે આ લોકો, તો એની મૂંઝવણ હોય છે. કારણ કે છંદ આપણને થોડો ટોપિક છે, અઘરો પડે છે જો સહેલાઈથી ન સમજીએ તો. આજે આપણે એવી જ સહેલાઈથી આ છંદ સમજવાના છીએ, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. અને મિત્રો, બીજી વાત કે આ વિડીયો છે, છંદ છે, એ એક ટોપિકમાં પૂરું થાય એમ નથી, એટલે આના બે વિડીયો બનાવું છું તો નેક્સ્ટ વિડીયો પણ જોવાનું ચૂકતા નહીં. તો આજે આપણે વાત કરીએ પહેલા છંદ, તો પહેલા એની આપણે વ્યાખ્યા જોવી પડે તો જ આપણને ખ્યાલ આવે કે છંદ શું છે. માધુર્ય સર્જવા માટે દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના એટલે છંદ. અહીંયા બે આપેલું છે આપણને, એક તો માપ અને એની ગોઠવણી. આને લીધે જે છંદ બને છે, જે પંક્તિ બને છે, આ પંક્તિને કહેવામાં આવે છે છંદ. તેનું જે માપ હોય એ બી સરખું હોય છે અને ગોઠવણી બી વ્યવસ્થિત હોય છે. આપણે કાવ્ય ભણતા હોઈએ છીએ પણ આ કાવ્ય છે એની પંક્તિ ક્યાં છંદની છે આપણને ખ્યાલ હોતો નથી. તો ધીરે ધીરે જો આ તમે વ્યવસ્થિત ભણી લેશો તો તમને આ ખ્યાલ આવી જશે. છંદના આપણે પ્રકાર જોઈએ તો અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ, એમાં શું તફાવત છે? તો અક્ષરમેળ છંદમાં અક્ષરોની ગણતરી કરવામાં આવે છે. ગણતરી પ્રમાણે એના જે ભાગ છે એ પાડવામાં આવે છે. એના છંદના પ્રકાર છે, અક્ષરમેળ છંદના બી પ્રકાર છે અને માત્રામેળ છંદના બી પ્રકાર છે, તો એ બી આપણે જોઈશું. અને માત્રામેળ છંદ એટલે એમાં આવશે લઘુ અને ગુરુની ગણતરી. લઘુ ગુરુની ગણતરી આવશે એટલે એને આની નિશાની છે, લઘુની નિશાની અને ગુરુની નિશાની. તો માત્રામેળ છંદ છે એને લઘુ અને ગુરુમાં ઓળખવામાં આવે છે, માત્રાઓ ગણીને ઓળખવામાં આવે છે. અને અક્ષરમેળ છંદમાં અક્ષરોની ગણતરી થાય છે કે કેટલા અક્ષરો છે. તો આ રીતે આપણે છંદને ઓળખી શકીએ છીએ. ઇવન આપણે જે અક્ષરમેળ છંદના ઉદાહરણો જોઈએ તો આપણે પ્રકાર જોઈએ તો પ્રકારના અક્ષરમેળ છંદના પ્રકાર છે મનહર છંદ, અનુષ્ટુપ છંદ, પૃથ્વી છંદ, શિખરીણી છંદ અને મંદાક્રાંતા છંદ. તો આ જે છે એને અક્ષરો શોધીને, અક્ષરો ગણીને આ છંદ છે એને ઓળખવામાં આવે છે. આ જે છે એ અક્ષરમેળ છંદ છે. યાદ રાખજો મિત્રો, પૂછાય તો આ જે 5 છંદો મેં આપેલા છે આ અક્ષરમેળ છંદ છે. હવે માત્રામેળ છંદના ઉદાહરણો જોઈએ તો હરિગીત, ચોપાઈ અને સવૈયા, આ જે 3 છે એ માત્રામેળ છંદ છે. એટલે એમાં અક્ષરો ગણાતા નથી પણ એમાં લઘુ અને ગુરુની માત્રા ગણાય છે, કે લઘુ અને ગુરુ કેટલા છે એ માત્રા પ્રમાણે નક્કી થાય છે કે હરિગીત છે, ચોપાઈ છે કે સવૈયા છે. મિત્રો, આજનો વિડીયો આટલો જ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જે બધા છે એના પ્રકારો છે એ જોઈશું. આ પ્રકાર છે એને ઉદાહરણ આપી અને હું તમને સમજૂતી આપીશ કે સરળતાથી આને કેવી રીતે યાદ રાખી શકાય છે. પછી માત્રામેળ છંદ છે જે અઘરા પડે છે, અક્ષરમેળ છંદ આપણને હજી ગણતરી છે એટલે ઝડપથી આવડી જાય છે, પણ માત્રામેળ છંદ ને એને સરળતાથી કેવી રીતે શીખી શકાય છે આ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. મિત્રો, આજનો વિડીયો આટલો, ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે. 10માની એક્ઝામ આપવાનો હોય કે 12માની એક્ઝામ આપવાનો હોય, છંદ એને જરૂરી છે અને થોડું હાર્ડ છે, એટલે આ શીખી શકાય તો જે 4-5 માર્ક્સ છે એ મળી શકે છે. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, બાજુમાં બેલ આઇકન છે એને પ્રેસ કરી દેજો, જેનાથી આવા ભરતીને લગતા હોય અથવા તો એક્ઝામને લગતા હોય આવા વિડીયોઝ તમને તમારા ફોન પર મળી શકે.